मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू अवर चैनल। अपना लास्ट सेशन नी अंदर अपने टोटल त्रण वस्तु जोईली, मांथी बे कंट्रोल हता अने एक कंसेप्ट हतो। तो बे कंट्रोल अने एक कंसेप्ट नी थियरी जोया पछी आजे आपणे ADO.NET क्लासेस भणवाना छे। ADO.NET क्लासेस तो टोटल 6-7 अलग अलग टाइप्स ना ADO.NET क्लासेस छे। अने शॉर्टकट पूछाई जाय आ આખું સેશન આપણું થિયરી માટેનું લેશું। અને લાસ્ટ ટાઈમ પણ આપણે થિયરીનું સેશન જોયું હતું, તો કયા કયા કંટ્રોલ્સ ની વાત કરી હતી લાસ્ટ ટાઈમ, તો એનો એક થોડુંક બ્રીફ ઇન્ટ્રોડક્શન આપી દઉં તમને। કે લાસ્ટ ટાઈમ આપણે ગ્રીડ વ્યૂ કંટ્રોલ જોયો હતો, પછી રિપીટર કંટ્રોલ જોયો હતો, અને માસ્ટર પેજ ની થોડીક થિયરી જોઈ હતી। માસ્ટર પેજ એ કન્સેપ્ટ છે, અને ગ્રીડ વ્યૂ અને રિપીટર એ બે કંટ્રોલ્સ છે। તો એ કંટ્રોલ્સ ની અને કન્સેપ્ટ ની થિયરી જોયા પછી આજે આપણે ADO.NET ની થિયરી જોવાની છે। તો ADO.NET ક્લાસીસ કેટલા પ્રકારના છે અને એનું કામ શું છે, તો આજનો આપણો આ સેશન એ ટોટલી ડેટાબેઝ સાઇડ નું સેશન રહેશે। ડેટાબેઝ સાથે કનેક્શન કરીને કેટલી કેટલી વસ્તુ ક્યાં રિટ્રાઈવ કરવાની હોય, ક્યાંથી ડેટા સ્ટોર થાય છે, કેવી રીતે ડેટા કોલ બેક કરવામાં આવે છે, એમાં કોણ કોણ કયા કયા કોમ્પોનન્ટ્સ રિસ્પોન્સિબલ છે, તો એની આજે આપણે આ સેશનની અંદર વાત કરવાની છે। તો આપણે સ્ટાર્ટ કરીએ ADO.NET ક્લાસીસ। તો સૌથી પહેલા આખું સેશન સ્ટાર્ટ કરતા પહેલા હું તમને ADO.NET નું ફૂલ ફોર્મ કહીશ। ચલો ADO.NET આમ થોડું કનેક્શન ને કમાન્ડ ઓબ્જેક્ટ નું ઇન્ટ્રોડક્શન થોડા ટાઈમ પહેલા લીધેલું છે આપણે, બટ ધેન ઓલસો આજે આખી એક શોર્ટ નોટ પ્રિપેર કરી છે, બરોબર? બધાના ટોપિક વાઇઝ કોની શું રિસ્પોન્સિબિલિટી છે, કયા ક્લાસની, એના સંબંધે બધી વાત કરવાની છે। તો સૌથી પહેલા વાત કરી ફૂલ ફોર્મ ની। તો વોટ ડુ યુ મીન બાય ADO.NET? વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ADO? તો શું કહેશો આપણું ફૂલ ફોર્મ? ActiveX ડેટા ઓબ્જેક્ટ। ActiveX ડેટા ઓબ્જેક્ટ એ આખું એનું ફૂલ ફોર્મ છે। તો હવે એની રિસ્પોન્સિબિલિટી શું છે, એના અલગ અલગ કામ શું છે, કયા કયા ક્લાસીસ આવે છે, તો એ બધી અત્યારે ડિટેલમાં ડિસ્કશન કરવાનું છે। તો આપણે જોઈએ આપણી આ સૌથી પહેલી સ્લાઇડ છે, વોટ ઇઝ ADO? ADO સ્ટેન્ડ્સ ફોર, હમણાં વાત કરીએ અમે ActiveX ડેટા ઓબ્જેક્ટ, એને આપણે ActiveX ડેટા ઓબ્જેક્ટ તરીકે ઓળખશું। ASP.NET સપોર્ટ્સ ફોલોઈંગ ડિફરન્ટ ADO.NET ક્લાસીસ। ASP.NET છે નીચે પ્રમાણેના ADO.NET ક્લાસીસ ફોલો કરે છે, કયા કયા? હવે તમને પહેલા તો હું ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ વિશે થોડી વાત કરી દઉં, કે ફ્રન્ટ એન્ડ એટલે શું અને બેક એન્ડ એટલે શું। તો કે ફ્રન્ટ એન્ડ એટલે જ્યાં આપણે ડિઝાઇનિંગ પરફોર્મ કરી છે, જ્યાં આપણે ટૂલ બોક્સ ના કંટ્રોલ્સ નો યુઝ કરી છે, એટલે કે જે વેબ પેજ છે આપણે એની ઉપર બધા કંટ્રોલ્સ મૂકી છે, તો એ બધી પ્રોસેસ જ્યાં થાય છે, એ ડિઝાઇનિંગ ની એ બધી પ્રોસેસ જ્યાં થાય છે, એને આપણે ફ્રન્ટ એન્ડ કહેશું। ફ્રન્ટ એન્ડ છે ને એ એક પ્રકારનો ડેટા સોર્સ છે, કે જ્યાંથી આપણે ડેટા કલેક્ટ કરવાનો છે, યુઝર પાસે એન્ટર કરાવવાનો છે, રજિસ્ટર કરે, જ્યારે કોઈ યુઝર રજિસ્ટ્રેશન કરે તો શું કરશે, એ બધો ડેટા એની અંદર નાખશે। ફર્સ્ટ નેમ હોય, લાસ્ટ નેમ હોય, સેલેરી હોય, એજ હોય, ડેટ ઓફ બર્થ હોય, સિટી હોય, તો પિનકોડ હોય, આ બધી ડિટેલ નાખશે। તો જ્યાંથી આપણે એની પાસેથી ડેટા લેશું, જ્યાં એ એન્ટર કરશે એને આપણે ડેટા સોર્સ કહેશું। પછી એ બધો ડેટા જ્યાં સ્ટોર થશે એ ટેબલના ફોર્મમાં થશે, અને એ ટેબલ જ્યાં લોકેટ થયેલું હોય એને આપણે
बैक एंड साइड कैसे बराबर है। तो स्टूडेंट और यूजर पास थी डेटा लेवानो ई फ्रंट एंड में लेसु ई डेटा स्टोर करवानो ई डेटा जहाँ स्टोर है ने बैक एंड कैसे। तो डेटा क्या फॉर्म में स्टोर था सर इन टर्म्स ऑफ टेबल इन फॉर्म ऑफ टेबल। नाउ व्हाट इज टेबल तो कलेक्शन ऑफ रिकॉर्ड्स एंड फील्ड्स टेबल એટલે ફિલ્ડ્સ અને રેકોર્ડ્સ નું કોમ્બિનેશન। ત્યાર પછી એની નેની સાથે કન્સેપ્ટ આવે વોટ ઇઝ ડેટાબેઝ તો ડેટાબેઝ શું કહેશું કલેક્શન ઓફ રિલેટેડ ટેબલ્સ। જ્યારે એકબીજાના રિલેશનના ટેબલ્સ એક સાથે જ્યાં ભેગા કરવામાં આવે તો એને આપણે એક ડેટાબેઝ કહેશું। તો ડેટાબેઝ નું એક એક્ઝામ્પલ લો તો એક કોલેજ નો ડેટાબેઝ હોય તો એમાં કઈ કઈ વસ્તુ આવે તો કે ભાઈ કઈ કઈ સ્ટ્રીમ ચાલે છે તો કે આપણી કોલેજ ની વાત કરો તો BBA BCA BCom બરોબર પછી ફેકલ્ટી મેમ્બર્સ કેટલા કેટલા અલગ અલગ રિસ્પેક્ટિવ ફેકલ્ટીઝ છે તો એની ડિટેલ તો એના માટેનું ટેબલ એક ટ્રસ્ટી માટેનું ટેબલ બરોબર કોણ કોણ ટ્રસ્ટી છે તો આવા બધી અલગ અલગ ટાઈપની ઇન્ફોર્મેશન સ્ટોર કરી શકે તો જે હું બધા કેટેગરીઝ બોલું છું ને એ બધા ટેબલ બનશે જેમ કે ફેકલ્ટીનું એક ટેબલ ટ્રસ્ટી માટેનું એક ટેબલ સ્ટુડન્ટ માટેનું એક ટેબલ હવે એમાં પછી સબ કેટેગરીઝ આવે કે ભાઈ BCA માટેના ટેબલ BBA BCom તો અલગ અલગ સ્ટુડન્ટ સ્ટ્રીમ વાઇઝ સ્ટુડન્ટ ના ટેબલ તો આ બધા ટેબલ્સ છે ને એ એકબીજાના રિલેશનમાં છે શું કામ તો કે ધીસ ઓલ ઇન્ફોર્મેશન આર રિલેટેડ ટુ કોલેજ તો આ આખી બધી ઇન્ફોર્મેશન છે આપણા કોલેજ ને રિલેટેડ છે તો ડેટાબેઝ નું નામ શું આપશું આપણે કોલેજ તો થોડોક આ કન્સેપ્ટ મગજમાં રાખજો બરોબર તો ટેબલ અને ડેટાબેઝ જે સ્ટોર થશે એને આપણે બેકએન્ડ કહેશું બરોબર છે અને જે ડિઝાઇનિંગ પરફોર્મ થાય છે જ્યાંથી આપણે ડેટા કલેક્ટ કરવાનો છે યુઝર પાસેથી તો એને આપણે ફ્રન્ટ એન્ડ કહેશું તો આ ફ્રન્ટ એન્ડ અને બેકએન્ડ વચ્ચેના કનેક્શનની મી બધી વાત કરવાની આવશે આની અંદર તો ચલો આગળ વધીએ કે ASP.NET સપોર્ટ ફોલોઈંગ ડિફરન્ટ ADO.NET ક્લાસીસ તો કયા કયા આવશે કનેક્શન આવશે કમાન્ડ આવશે ડેટા રીડર ડેટા એડેપ્ટર ડેટા સેટ ડેટા કોલમ ડેટા રો એન્ડ ડેટા વ્યૂ તો આટલી ટાઈપ્સ અલગ અલગ શું છે ક્લાસીસ છે ADO.NET ક્લાસીસ તો હવે આ દરેકને આપણે ડિટેલમાં જોવાનું છે કે ભાઈ કનેક્શન તો એની રિસ્પોન્સિબિલિટી શું ડેટા સોર્સ અને ડેટાબેઝ વચ્ચે કનેક્શન એસ્ટાબ્લિશ રાખવાનું કામ કરશે તો એની દરેકની ડિટેલ માટેની એક 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 સ્લાઇડ મેં બનાવ્યા છે આપણે એ પ્રમાણે જોતા છે એની ઇન્ફોર્મેશન તો આની શોર્ટ નોટ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે ADO.NET ક્લાસીસ આ શોર્ટ નોટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો પ્લીઝ તમે રિમાઇન્ડ કરજો શું કહે છે વોટ ઇઝ કનેક્શન આ કનેક્શન ક્લાસ છે તો એના વિશે આપણે ડિટેલમાં કીધેલું છે તો કનેક્શન ઓબ્જેક્ટ ઇઝ યુઝ્ડ ટુ એસ્ટાબ્લિશ કનેક્શન બિટવીન ધ ડેટા સોર્સ એન્ડ ધ ડેટાબેઝ કનેક્શન ઓબ્જેક્ટ છે એ કનેક્શન એસ્ટાબ્લિશ કરવા માટે યુઝ થશે નાઉ વોટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ ઓફ કનેક્શન કનેક્શનની રિસ્પોન્સિબિલિટી શું કેમ કનેક્શન મેન્ટેન કરવું પડે કેમ બનાવવું પડે તો કે ડેટા છે એ આપણે ક્યાંક થી કલેક્ટ કરીએ વેબસાઇટ છે એ કોઈ પણ યુઝર ઓપન કરી શકશે બરોબર તો હવે એ યુઝર ઓપન કરે છે તો એની બધી ઇન્ફોર્મેશન છે એ નાખશે તો એ આપણે આપણા ડેટાબેઝ નો સ્ટોર તો કરવી પડશે તો આપણને એનો કોઈ ઓર્ડર આવ્યો હોય કોનો ઓર્ડર આવ્યો હોય એનું એડ્રેસ હશે ક્યાં મોકલવાની આપણે વસ્તુ એ બધી ખબર પડશે તો ડેટા એ નાખશે તો ખરો તો આપણે સ્ટોર ડેટા ક્યાં થાય છે ટેબલ તો ડેટા જ્યાંથી નાખે છે ત્યાંથી અને ડેટા જ્યાં સ્ટોર થાય છે ત્યાં આ બે વચ્ચે કનેક્શન એસ્ટાબ્લિશ કરવું કમ્પલસરી છે એટલા માટે આ કનેક્શન ક્લાસની જરૂર પડશે બરાબર અને આ બહુ જ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કનેક્શન એસ્ટાબ્લિશ ન થાય તો વી કેન નોટ સ્ટોર ડેટા આપણે ડેટા સ્ટોર જ ન કરી શકીએ કોઈ પણ યુઝર એટલા માટે કનેક્શન ક્લાસ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્લાસ છે related to ADO.NET classes બરાબર તો શું કહે છે આમાં સૌથી પહેલા કનેક્શન ઓબ્જેક્ટ ઇઝ યુઝ્ડ ટુ એસ્ટાબ્લિશ કનેક્શન બિટવીન ધ ડેટા સોર્સ એન્ડ ડેટાબેઝ જ્યાંથી ડેટા આવવાના છે ત્યાંથી
અને જ્યાં ડેટા સ્ટોર થવાના છે ઈ બે વચ્ચે, ઈ બે ટૂલ વચ્ચે એક કનેક્શન એસ્ટાબ્લિશ કરે છે. તો ઈ એની રિસ્પોન્સિબિલિટી છે, ઈ એની જવાબદારી છે, રાઈટ? પછી આગળ વધીએ. નાઉ કમાન્ડ, કમાન્ડ ક્લાસ નું કામ શું છે? તો કમાન્ડ ઓબ્જેક્ટ ઇઝ યુઝ ટુ એક્ઝિક્યુટ, એક્ઝિક્યુટ કરવું એટલે રન કરવું. કમાન્ડ્સ લાઈક ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, સિલેક્ટ એન્ડ મેની મોર. તો શેના માટે છે, શું રન કરવા માટે છે? ઇન્સર્ટ, ડેટા ડેટા ટેબલની અંદર ઇન્સર્ટ કરવા માટે, ડેટા અપડેટ કરવા માટે, ડેટા જે રહેલો છે ડિલીટ કરવા માટે, ડેટા સિલેક્ટ મીન્સ ડિસ્પ્લે કરવા માટે. તો આટલી બધી વસ્તુ, આ બધી વસ્તુ માટેની રિસ્પોન્સિબિલિટી છે આપણો કમાન્ડ ઓબ્જેક્ટ. કેટલો ડેટા લાવો, માનો કે તમારે એવું કંઈ ફાયર કરવું છે, એવો કંઈ ડેટા ફેચ કરવો છે કે ભાઈ જે એમ્પ્લોયની એજ છે એ 25+ હોય, એવા જ રેકોર્ડ ડિસ્પ્લે કરો. તો એના માટે અપડેટ ક્વેરી આવશે. એના માટે જેની સેલેરીમાં 5,000 નો વધારો કરવો, બરાબર, 5,000 નું ઇન્ક્રીમેન્ટ આપવું હોય, તો એના માટે અપડેટ ક્વેરી આવશે. પછી હમણાં મેં વાત કરી એના માટે સિલેક્ટ ક્વેરી આવે કે જેની એજ છે 25+ હોય, એવા જ રેકોર્ડ ડિસ્પ્લે કરો. તો આવા આવા અલગ અલગ પ્રકારના કન્સ્ટ્રેન્ટ્સ જો આપવા હોય, જો આવા અલગ અલગ પ્રકારના કન્સ્ટ્રેન્ટ્સ આપણે આપવા હોય, તો એને આપણે કમાન્ડ ઓબ્જેક્ટ કહેશું, રાઈટ? અને એની જવાબદારી છે ને એ સ્પેશિયલી શેના માટેની છે? કમાન્ડ ઓબ્જેક્ટ. તો ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ અને સિલેક્ટ આટલી વસ્તુ આપણે ટેબલ ઉપર એક્ઝિક્યુટ કરવા માટે કમાન્ડ ઓબ્જેક્ટ છે એ વપરાય છે. પછી command class is responsible to perform transactional queries on database. આવા પ્રકારના અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરવા હોય ડેટાબેઝ ની અંદર, તો એના માટેનો રિસ્પોન્સિબલ ક્લાસ એ કમાન્ડ ક્લાસ. તો યાદ રાખજો, હું અરે અરે રિવાઇઝ પણ કરાવતો જઉં છું કે કનેક્શન ઓબ્જેક્ટ, તો ડેટા સોર્સ અને ડેટાબેઝ વચ્ચે કનેક્શન એસ્ટાબ્લિશ કરવા માટે વપરાય. નંબર ટુ, કમાન્ડ ઓબ્જેક્ટ, કમાન્ડ ક્લાસ, તો કે ઈ ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ આપણે જે પ્રમાણે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે રેકોર્ડ સર્ચ કરવા હોય, તો એના માટે કમાન્ડ ક્લાસ વપરાય છે. ટ્રાન્ઝેક્શનલ ક્વેરીઝ ફાયર કરવા માટે કમાન્ડ ક્લાસ વપરાય છે. પછી આવે નંબર થ્રી, વોટ ઇઝ ડેટા રીડર? ડેટાબેઝમાંથી ડાયરેક્ટ ડેટા લાવવા માટે શેના માટે છે? તો જો ડેટા રીડર ઇઝ યુઝ ટુ રીડ ડેટા ડાયરેક્ટલી ફ્રોમ ધ ડેટાબેઝ. ડેટાબેઝમાંથી સીધે સીધો ડેટા રીડ કરવા માટે ડેટા રીડર ક્લાસ વપરાય છે. તમને બધાને ખબર છે ને આપણે આ શું જોઈ રહ્યા છે ત્યારે ડેટા રીડર ને બધું શું છે? ADO.NET ક્લાસીસ, એના માટેની શોર્ટ નોટ છે, રાઈટ? તો ડેટા રીડર ક્લાસ છે એ શું કરશે? ડાયરેક્ટલી ડેટાબેઝ માંથી ડેટાને રીડ કરવાનું કામ કરે છે. એની રિસ્પોન્સિબિલિટી છે. કોઈ તમને પૂછ્યા કે બ્લેન્ક ઇઝ યુઝ ટુ રીડ ડેટા ડાયરેક્ટલી ફ્રોમ ધ ડેટાબેઝ, તો તમને ખબર પડી જાય ડેટા રીડરની વાત ચાલે છે. પછી ટુ પરફોર્મ ધ અબોવ ટાસ્ક યુ હેવ ટુ યુઝ ધ સિલેક્ટ કમાન્ડ. ડેટાબેઝ માંથી ડાયરેક્ટલી ડેટા લાવવા હોય તો એના માટે સિલેક્ટ કમાન્ડનો યુઝ કરવો પડશે. આ પછી તો આપણું ડેટા રીડર, તો ત્રણ ક્લાસ જોયા, કનેક્શન, કમાન્ડ, ડેટા રીડર, રાઈટ? પાછે પાછા મૂવ ફોરવર્ડ કરી. નાઉ વોટ ઇઝ ડેટા એડેપ્ટર? આપણે થોડી વાત પહેલા કરેલી છે, આમ તો ત્રણ વસ્તુની વાત કરી હતી, મને યાદ છે, કનેક્શન ઓબ્જેક્ટ, કમાન્ડ ઓબ્જેક્ટ ને ડેટા એડેપ્ટર. It works as a bridge between database and data set. How do you whatever bleed you have on the referee or you layer. Data adapter object is used to transfer the data between database and data set. એક બીજામાંથી ડેટા લાવવાનું અને લઈ જવાનું કામ છે ડેટા એડેપ્ટર ક્લાસ, ડેટા એડેપ્ટર ઓબ્જેક્ટ કરે છે. તો શું કહે છે,
ડેટાબેઝ અને ડેટા સેટ. નાઉ પહેલા તમને ખબર હોય છે ડેટા સેટ શું, તો કે એક લોકલ કોપી, ડેટાબેઝની એક લોકલ કોપી, સિંગલ કોપી એક કમ્પ્યુટરમાં બનાવેલી હોય એને આપણે ડેટા સેટ કહેશું. તો ડેટાબેઝમાંથી ડેટા લઈ આવવાના અને ડેટા સેટમાં મૂકી દેવાના. તો આ પ્રમાણેનું કામ જે કરે છે એને આપણે ડેટા એડેપ્ટર ઓબ્જેક્ટ કહેશું. તો શું કહે છે, ઇટ પ્રોવાઇડ્સ કમાન્ડ લાઈક સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ એન્ડ ડિલીટ. કયા કયા કમાન્ડ છે એ પ્રોવાઇડ કરે છે, તો કે સિલેક્ટ કમાન્ડ, ઇન્સર્ટ કમાન્ડ, અપડેટ કમાન્ડ એન્ડ ડિલીટ કમાન્ડ. આ બધી વસ્તુ ઈ આ બધી ટાઈપની સ્ટેટમેન્ટ સેમાં પરફોર્મ કરી શકીએ છીએ આપણે. પછી ડેટા એડેપ્ટર નીડ્સ એન ઓપન કનેક્શન ટુ ટ્રાન્સફર ધ ડેટા. ડેટા એડેપ્ટર માટે કનેક્શન એસ્ટાબ્લિશ થયેલું હોવું કમ્પલસરી છે અને મેન્ટેન હોવું પણ કમ્પલસરી છે. એક વાર કનેક્શન થઈ જાય પછી ડિસકનેક્ટ થઈ જાય પછી ડેટા એડેપ્ટરનું કંઈ કામ. ડેટા એડેપ્ટર થ્રુ ડેટાબેઝમાંથી ડેટા સેટમાં ડેટા લાવવા હોય તો કનેક્શન મેન્ટેન હોવું જરૂરી છે. તો ફરી વખત, ડેટા એડેપ્ટર નીડ્સ એન ઓપન કનેક્શન ટુ ટ્રાન્સફર ધ ડેટા. રેડી? તો કયા કયા કઈ કઈ વસ્તુ જોઈ? સૌથી પહેલા કનેક્શન, નંબર ટુ કમાન્ડ, નંબર થ્રી ડેટા રીડર એન્ડ નંબર ફોર ડેટા એડેપ્ટર. ડેટા રીડર શું છે? ડાયરેક્ટલી ડેટાબેઝમાંથી ડેટા ફેચ કરશે, સિલેક્ટ સ્ટેટમેન્ટનો યુઝ થશે. ત્યાર પછી ડેટા એડેપ્ટર ડેટાબેઝમાંથી ડેટા સેટમાં, ડેટા સેટમાંથી ડેટાબેઝમાં ડેટાને લાવવા લઈ જવાનું કામ કરે છે. તો એ બહુ પહેલા લેક્ચરમાં આપણે જોયું હતું કે ઇટ વર્ક્સ એઝ અ બ્રિજ બિટવીન ડેટાબેઝ એન્ડ ડેટા સેટ. કયા કયા સ્ટેટમેન્ટ ફાયર થઈ શકશે, તો કે સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ એન્ડ ડિલીટ. આટલા કમાન્ડ પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ, ડેટા એડેપ્ટર માટે શું, કનેક્શન ઓપન હોવું જરૂરી છે, રાઈટ? પછી આપણે ડેટા સેટ હમણાં વાત કરીએ. ઇટ ઇઝ અ કલેક્શન ઓફ ટેબલ દેટ ઇઝ યુઝ ટુ સ્ટોર ધ ડેટા રિટ્રીવડ ફ્રોમ ડેટાબેઝ ઇન ટુ લોકલ મેમરી. લોકલ કમ્પ્યુટરમાં ડેટા સેવ કરવા માટે સ્પેશિયલી વપરાય છે. પણ ડેટા સેટ એક કરતા જાજા ટેબલ્સ પણ તમે એમાં સ્ટોર કરી શકો છો ડેટા સેટ. તો ફરી વખત, ઇટ ઇઝ અ કલેક્શન ઓફ ટેબલ દેટ ઇઝ યુઝ ટુ સ્ટોર ધ ડેટા રિટ્રીવડ ફ્રોમ ડેટાબેઝ ઇન ટુ લોકલ મેમરી. Next, the user can load, the user can load single or multiple tables into data set. એક ડેટા સેટની અંદર એક કે એક કરતા વધારે ટેબલ્સ લોડ કરાઈ શકાય છે. ટોટલી વસ્તુ થઈ, સૌથી પહેલા કનેક્શન, પછી કમાન્ડ, પછી ડેટા રીડર, પછી ડેટા એડેપ્ટર અને પાંચમો ડેટા સેટ. બરાબર? પાંચ ક્લાસ જોયા. કયા ક્લાસ? ADO.NET ક્લાસ. પછી વોટ ઇઝ ડેટા કોલમ? ડેટા કોલમ કોને કહેશું? ઇટ ઇઝ યુઝ્ડ ઇન કેસ ઇફ યુ વોન્ટ ટુ મોડિફાય એની કોલમ ઓર એડ ન્યુ કોલમ ઇન ટુ ડેટા સેટ ઓર ડેટા ટેબલ. તમને એમ થાય કે ભાઈ આજે આપણી કંપનીની અંદર આપણે કોઈ ટેબલ બનાવ્યું છે આપણે, બરોબર, તેની અમુક લિમિટ લીધી હોય કે ભાઈ આ ડેટા છે ને આનાથી વધારે તો નહીં જ આવી શકે હમણાં. ફોર એક્ઝામ્પલ, એમ્પ્લોયની સંખ્યા છે તો 3 ડિજિટ્સ માં રાખેલી હોય આપણે, કોઈ કોલમની સાઇઝ એટલી રાખી ગયેલી. નાવ આફ્ટર સમવોટ પીરિયડ ઓફ ટાઈમ, થોડા ટાઈમ પછી સ્લોલી અને ગ્રેજ્યુઅલી કંપનીની લેન્થ વધે, ત્યાર પછી એની અંદર 1000ની એન્ટ્રી થાય. તો 1000 તો કેટલા થયા? 4 ડિજિટ થયા. 4 ડિજિટનો ડેટા સ્ટોર કરશે નહીં, કારણ કે આપણે 3 ડિજિટની જ લિમિટ નાખી. તો હવે શું કરવું પડે? એ કોલમ છે એની વિડ્થ બદલવી પડે. બરાબર છે? PHP માં બતાવો છો કે ટેબલની વિડ્થ, તો એ
કોઈ એક કોલમ છે એની વિડ્થ કેવી રીતે વધી શકે, તો એ વધારવી હોય, ઘટાડવી હોય, મોડિફાઈ કરવું હોય, નવું કોલમ એડ કરવું હોય, તો એના માટેનો રિસ્પોન્સિબલ ક્લાસ છે આપણો ડેટા કોલમ ક્લાસ. તો ખબર પડે છે, 3 ડિજિટની લેન્થ આપેલી હતી આપણે, આપણને એવું હતું કે ભાઈ 999 એમ્પ્લોય તો મેક્સિમમ થઈ ગયા, બટ પછી એમાં હજી વધારે રાફ હોય તો 1000 ની એન્ટ્રી કરવી હોય તો ન થાય, તો શું કરવું પડશે? તો એ જે એમ્પ્લોય નંબર છે ઓર વોટ એવર તમે જે ફિલ્ડનું નામ રાખ્યું છે એની ફિલ્ડ છે એ વધારવી પડશે. એ ફિલ્ડ વધારવા માટે કોઈ એમાં મોડિફિકેશન કરવું તો એના માટે સ્પેશિયલી ડેટા કોલમ ક્લાસો યુઝ થાય છે. તો ફરી વખત, ઇટ ઇઝ યુઝ ટુ ઇન કેસ ઇફ યુ વોન્ટ ટુ મોડિફાય એની કોલમ, મોડિફાય કરવું એટલે ચેન્જ કરવું, બદલવું, ઓર એડ ન્યુ કોલમ, નવું કોલમ કોઈ એડ કરવાનું કહે તમને કે ભાઈ આ ટેબલ છે એમાં અત્યાર સુધી જરૂર નથી પણ હવે આ એક ફિલ્ડ એડ કરો, ફિલ્ડ એટલે કોલમ, તો તમે નવું કોલમ પણ એડ કરી શકો છો ડેટા સેટ અથવા ડેટા ટેબલની અંદર, રાઈટ? પછી આ ડેટા રો, ડેટા રો મીન્સ ડેટા, એટલે જેમ કોલમ એડ ઓર મોડિફાય થઈ શકે એવી જ રીતે રેકોર્ડ પણ એડ ઓર મોડિફાય થઈ શકશે બાય યુઝિંગ ધીસ ડેટા રો ક્લાસ. તો એમાં શું કીધું, ઇટ ઇઝ યુઝ ટુ એડ ઓર રિમૂવ વન ઓર મલ્ટીપલ રોઝ ઇન ટુ ડેટા સેટ ઓર ડેટા ટેબલ. સેમ એમ જ છે કે જેવું કોલમ મોડિફાય કે એડ થઈ શકે એવી જ રીતે રો પણ એડ ઓર મોડિફાય ઓર ચેન્જ થઈ શકે, બરાબર છે? શું કહે છે, ઇટ ઇઝ યુઝ ટુ એડ remove one or multiple rows into data set or data table. Clearly vastu important. ત્યાર પછી data view, તો શું કહે છે, what is data view class? Data view આપણો edio.net class છે, એની responsibility શું, તો કે it is a view of table available in data set. ડેટા સેટમાં ટેબલનો વ્યૂ કેવું છે એ જોવા માટે, એના માટે આપણો આ ક્લાસ રિસ્પોન્સિબલ છે, ડેટા વ્યૂ ક્લાસ. ઇટ ઇઝ યુઝ ફોર મેની પર્પઝિસ, એના એક કરતા જાજા પર્પઝિસ છે ઉપયોગ કરવા માટે, સચ એઝ ટુ ફાઇન્ડ એ રેકોર્ડ, રેકોર્ડ ગોતવાનો, શોર્ટ ધ રેકોર્ડ્સ, રેકોર્ડ્સ શોર્ટિંગ કરવાનું, આઈધર એસેન્ડિંગ ઓર ડિસેન્ડિંગ, તમે જેવું કરવું એમ કરી શકો છો, and filter the records, filter karvana, filter karu એટલે શું કે ભાઈ અમુક લેન્થ થી વધારેના અમુક તમે એના કન્સ્ટ્રેન્ટ્સ આપી શકો છો કે ભાઈ આ એજ થી આ એજ સુધી આ એમ્પ્લોયઝ ડિસ્પ્લે થવા છે, તો ટોટલ 100 એમ્પ્લોયઝ હોય પણ આપણે એનું કટ ઓફ આપી દીધું કે ભાઈ જેની એજ છે એ 30-35 સુધીની હોય તો એની વચ્ચેના એમ્પ્લોય દેખાવો છે, તો એ જેટલા હશે એટલા ડિસ્પ્લે થશે, તો એને શું કર્યું કહેવાય, ફિલ્ટર કર્યું. તો ફિલ્ટર એપ્લાય થઈ શકે છે, શોર્ટિંગ પરફોર્મ થઈ શકે છે અને રેકોર્ડ્સ પણ ફાઇન્ડ થઈ શકે છે. તો આટલી આટલી વસ્તુ માટે રિસ્પોન્સિબલ એ આપણો ડેટા વ્યૂ ક્લાસ. રેડી, ડેટા વ્યૂ ક્લાસ ની રિસ્પોન્સિબિલિટી આટલી આટલી છે. લાસ્ટ પોઈન્ટ જે એડ કરવાની જરૂર નથી, યુ કેન વાળું કાઢ નાખજો. ચલો હવે એક પાછું બ્રીફ ઇન્ટ્રોડક્શન લઈ લો કરંટ સ્લાઇડ થી. ચલો ફટાફટ એક વાર રિવાઇઝ કરી દઈએ કે કેટલી કેટલી વસ્તુ. એડીઓ નું ફૂલ ફોર્મ પહેલા તો એક્ટિવ એક્સ ડેટા ઓબ્જેક્ટ, ત્યાર પછી ટોટલ એના ક્લાસીસ કેટલા, કનેક્શન, કમાન્ડ, ડેટા રીડર, એડેપ્ટર, ડેટા સેટ, ડેટા કોલમ, ડેટા રો અને ડેટા વ્યૂ. તો ચલો ઝડપી ફટાફટ કહું છું કે કનેક્શન ક્લાસ સ્પેશિયલી શેના માટે રિસ્પોન્સિબલ છે. તો કનેક્શન ક્લાસ ઇઝ રિસ્પોન્સિબલ ટુ મેન્ટેન the connection between data source and database. યાદ રાખજો ફટાફટ કહીશ. Now command. Command નું કામ શું? Queries fire કરવા માટે, transactional queries fire કરવા માટે. કઈ કઈ વસ્તુ? Insert, update, delete, select આ બધી વસ્તુ perform કરવા માટે, query execute કરવા માટે command class નો use થાય છે. પછી આવે છે ડેટા રીડર, ટુ ડાયરેક્ટલી ફેચ ધ ડેટા ફ્રોમ ધ ડેટાબેઝ, ડેટાને ડાયરેક્ટલી ડેટાબેઝમાંથી એક્સેસ કરવા માટે યુઝ થાય છે. સ્પેશિયલી કયો કમાન્ડ વપરાય છે એમાં હમણાં જોયું, સિલેક્ટ કમાન્ડ, બરાબર? ડાયરેક્ટલી ડેટા રીડર છે એ ડેટા
ડેટાબેઝમાંથી ડેટાને ફેચ કરી શકે છે. પછી ડેટા એડેપ્ટર, ઇટ વર્ક્સ એઝ અ બ્રિજ બિટવીન ડેટાબેઝ એન્ડ ડેટા સેટ. ડેટા સેટમાંથી ડેટાબેઝમાં, ડેટાબેઝમાંથી ડેટા સેટમાં ડેટાને લાવવા લઈ જવા માટેનું કામ, એની જવાબદારી છે એ ડેટા એડેપ્ટર ક્લાસની છે. ખબર છે, સ્પેશિયલી એના માટે વપરાય છે. પછી છે ડેટા સેટ. તો કે ડેટા સેટ છે એ એક પ્રકારની લોકલ કોપી છે કે જેની અંદર, ડેટા સેટની અંદર યુ કેન લોડ વન ઓર મલ્ટીપલ ટેબલ્સ. ઓલસો તમે એક કે એક કરતા જાજા ટેબલ્સ એની અંદર લોડ કરાવી શકો છો. નો ડેટા કોલમ, તો કે કોઈ ડેટા સેટની અંદર કે કોઈ ડેટા ટેબલની અંદર તમારે કોઈ કોલમને મોડિફાય કરવું હોય, તમારે એની અંદર ઇન્ફોર્મેશન મોડિફાય કરવી હોય, ચેન્જ કરવી હોય કે નવું કોલમ એડ કરવું હોય, તો એના માટે રિસ્પોન્સિબલ ક્લાસ કયો છે? ડેટા કોલમ ક્લાસ. પછી આવે છે ડેટા રો. ડેટા રો સેમ એઝ ડેટા કોલમ, ડિફરન્સ શું કે ઓલામાં કોલમ એડ થતું હતું, કોલમ મોડિફાય થતું હતું, આની અંદર રો એડ થઈ શકશે, રો મોડિફાય થઈ શકશે. તમારે કોઈ ચેન્જીસ પરફોર્મ કરવા હોય તો એ કરી શકો છો, અને નવી રો એડ કરવી હોય તો એ પણ ડેટા રો ક્લાસની અંદર થઈ શકશે. છેલ્લું છે ડેટા વ્યૂ. તમારો ડેટા કેવી રીતનો ડિસ્પ્લે થાય છે એના માટેનો રિસ્પોન્સિબલ ક્લાસ છે. પ્લસ બીજી બે ત્રણ વસ્તુ થઈ શકે છે. કઈ કઈ વસ્તુ? ચલો શું થઈ શકશે? યુ કેન ફાઇન્ડ રેકોર્ડ્સ, નંબર વન. નંબર ટુ, યુ કેન શોર્ટ ધ રેકોર્ડ્સ. એન્ડ નંબર થ્રી, યુ કેન ફિલ્ટર ધ રેકોર્ડ્સ. યુ તમે રેકોર્ડ્સને ફિલ્ટર પણ કરી શકો છો. તો ટોટલ આટલી આટલી જવાબદારી, આટલા આટલા આપણા એડીઓ ડોટ નેટ ક્લાસીસની છે. આ એક આપણી કમ્પ્લીટ શોર્ટ નોટ આવી ગઈ. તમારે એની અંદર લઈ જે બધા પોઈન્ટ્સ છે મારી અલગ અલગ સ્લાઇડના, તમે વિડીયોમાં બધા જોઈ શકો છો. કનેક્શનની છે, કમાન્ડની છે, ડેટા રીડરની છે, ડેટા એડેપ્ટરની છે, ડેટા સેટ છે, ડેટા કોલમ છે, ડેટા રો છે, અને ડેટા વ્યૂ છે. તો આ બધાની સ્લાઇડમાંથી તમારે જે કંઈ પોઈન્ટ્સ બધા નોટ ડાઉન કરવા હોય તે તમે કરી શકો છો આગળના વિડીયોઝમાં. અત્યારે આગળના પાર્ટમાં, આગળ થોડી મિનિટ પહેલાં જ હજી મેં એક એક વસ્તુ, એક એક સ્લાઇડ સમજાયેલી છે. તો એક એક વિડીયો ને તમે એક એક સ્લાઇડ માંથી નોટ ડાઉન કરવું હોય તો તમે કરી શકો છો. તો આટલી વસ્તુ રિલેટેડ ટુ એડીઓ ડોટ નેટ ક્લાસીસ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.